બાળ મિત્રો, આપણે આપણા આગળના વિડિયો હુર્રે હુર્રે દાંત આવ્યા તેમાં ગીત શીખી ગયા છીએ અને એના પ્રમાણે આપણે ઘણું બધું શીખ્યા હતા. હવે એ ગીતના આધારે જ આપણે અહીંયા થોડું આગળ ભણીશું. જુઓ, અહીંયા લખ્યું છે 27. અહીં કેટલાક શબ્દો આપ્યા છે એમને અક્ષયના દાંત આવતા પહેલાં કે દાંત આવ્યા પછી એમ કઈ સ્થિતિ કઈ પરિસ્થિતિને લાગુ પડે છે તે જુદા ખાનામાં લખો. એટલે અહીંયા તમને જુઓ, અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોનું આપણે વિભાજન કરવાનું છે, અલગ અલગ પાડવાના છે. જ્યારે અક્ષયને દાંત આવ્યા એના પહેલાં શું હતું અને એના દાંત આવ્યા પછી શું થયું, બરાબર? જેમ કે જુઓ, રોટલી, તો દાંત આવ્યા પહેલાં એ રોટલી ખાઈ શકતો નહોતો, પણ દાંત આવ્યા પછી તો એ રોટલી ખાઈ શકતો હશે ને. તો આપણે અહીંયા રોટલી લખીશું કે એ દાંત આવ્યા પછી ખાઈ શકે છે. એવી જ રીતે શાંત, તો શાંત ક્યારે હતા કે દાંત આવ્યા પહેલાં નહીં, કેમ કે દાંત આવે પછી તો એ બધું ખાઈ શકે છે, એટલે હવે શાંત રહી શકે નહીં, પણ દાંત આવ્યા પહેલાં એ ફક્ત દૂધ અને પ્રવાહી જ પીતા હતા એટલે શાંત હતા. તો અહીંયા આપણે શાંત એમ લખીશું. પછી છે શક્તિ, તો હવે શક્તિ, દાંત આવ્યા પછી બધું ખાવા લાગ્યા એટલે શક્તિ આવવા લાગી, તો અહીંયા શક્તિ અહીંયા લખીશું. ચળ, તો દાંત આવતા પહેલાં શું થતું હતું એમને, ચળ આવતી હતી, તો એ ચળને આપણે અહીંયા લખીશું, એટલે કે ખણ આવતી હતી, ખંજવાળ થતી હતી. સૂનું, તો જ્યારે દાંત નહોતા ત્યારે મોં બોખું હતું એટલે સૂનું સૂનું લાગતું હતું, તો એ પણ અહીંયા લખીશું આપણે સૂનું. જાન, તો દાંત આવ્યા પછી પહેલાં આગળના દાંત આવ્યા પછી દાઢ આવવા લાગી, એમ ધીમે ધીમે એક પછી એક દાંત આવવા લાગ્યા એટલે જાન. જાનમાં ઘણા બધા વ્યક્તિઓ હોય છે ને, તો દાંત પણ ઘણા બધા થવા લાગ્યા એટલે જાન આપણે અહીંયા લખીશું કે જાન. હુર્રે, એટલે મજા આવી ગઈ, તો દાંત આવ્યા પછી મજા આવી ગઈ એમ, તો હુર્રે શબ્દ અહીંયા આવશે. પછી બચકું, તો એ પણ દાંત આવ્યા પછી એ બચકા ભરવા લાગ્યા બધાને. પછી ડૂચો, તો જ્યારે ચવાણું, તો ચવાણું પણ દાંત આવ્યા પછી એ ખાવા લાગ્યા. પછી છે ડૂચો, તો દાંત આવ્યા પહેલાં શું કરતા હતા, બોટલની એમને ડૂચો મારતા હતા, એટલે કે બોટલ જ આખો દિવસ એમને દૂધની મોઢામાં મૂક્યા કરતા હતા, તો ડૂચો અહીંયા આવશે, બરાબર? ડૂચો શબ્દ અહીંયા આવશે. પછી બોખો, તો દાંત પહેલાં એ કેવો હતો, બોખો. પછી હવે શેરડી, તો શેરડી દાંત આવ્યા પછી એ ખાઈ શકે છે એટલે શેરડી આપણે અહીંયા લખીશું દાંત આવ્યા પછી, પણ બોટલ લખીશું આપણે દાંત આવ્યા પહેલાં. પછી છે આ ચચુકા કે ચીચુકા, તો એ આપણે ક્યાં લખીશું, દાંત આવ્યા પછી. ચોકલેટ, તો એ પણ દાંત આવ્યા પછી. જામફળ, દાંત આવ્યા પછી. અને કેરી પણ દાંત આવ્યા પછી. તો આ રીતે તમારે આ લખવાનું થાય. ચાલો હવે 28 નંબર છે, પ્રશ્નના ઉત્તર લખો એટલે કે જવાબ લખવાના છે. બાળકો, તમારે આ છે 28 નંબરનો પ્રશ્ન, એ તમારી નોટબુકની અંદર લખવાનું થશે, ગુજરાતીની નોટબુકની અંદર. કારણ કે આપણી પાસે પાઠ્યપુસ્તક નથી એટલે વિડીયોની અંદર જોઈ જોઈને તમે જે પણ પ્રશ્ન તમને અહીંયાથી કહેવામાં આવે છે એ તમે તમારી નોટબુકની અંદર લખતા રહેજો. ચાલો હવે જોઈએ નંબર 1. અક્ષય હોશિયાર છે કે નહીં કેવી રીતે ખબર પડી? બાળકો, ચલો કહો તો કે અક્ષય હોશિયાર છે કે નહીં એ તમને કેવી રીતે ખબર પડી? તો અક્ષય હોશિયાર છે. કેમ? કેમ કે જો એને દાઢ આવવા લાગી, દાંત આવવા લાગ્યા, તો એ બધું એને ચળાવે છે, તો બધું ચાવે છે એને, બરાબર, બધું મોંમાં નાખે છે, બરાબર, તો એ હોશિયાર છે. કારણ કે દાંત આવતાની સાથે એને ખબર પડે છે કે હવે એને દાંત આવે છે, પછી દાંત આવ્યા પછી એ દાંત વડે બધું ખાઈ શકે છે, બરાબર, એટલે એ હોશિયાર છે. ચાલો નંબર 2. દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે? તો જો હવે દાંત આવ્યા, બરાબર, તો એની સાથે ઝઘડો એટલે કે દાંત આવ્યા એટલે આવી બધી વસ્તુ એ ખાઈ શકશે, એ દાંત વડે બધી વસ્તુને ચાવી શકશે. એટલે ચાવવું એટલે જાણે કે ઝઘડો થતો હોય, રોટલી અને દાંતનો ઝઘડો થતો હોય એવું. અને પંચાત,
એટલે કે દાંત આવવાથી આપણે અમુક શબ્દો બોલી શકીએ છીએ, બોલવાનું આપણું સ્ટાર્ટ થઈ જાય છે બાળકોનું, બરાબર. તો પંચાત આવે એટલે કે બોલ બોલ કરવાનું આવ્યું, બરાબર. તો એટલા માટે અહીંયા એમ કહ્યું છે કે દાંત આવવાથી હવે એ બધું ખાઈ શકશે એટલે કે ઝઘડો, અને પંચાત કરી શકશે એટલે કે બોલી શકશે, બરાબર. ચાલો નંબર 3, દાંત આખી જાન લઈને આવ્યા છે એવું કેમ કહ્યું છે? કે જુઓ, હવે દાંત આખી જાન લઈને આવ્યા એટલે કે પહેલાં જો એક દાંત, પછી બીજો આવ્યો, ત્રીજો આવ્યો, પછી દાઢ આવવા લાગી, એટલે કે જાણે એ એક પછી એક આવવા લાગ્યા છે, એટલે કે દાંત એક પછી એક આવવા લાગ્યા, એટલા માટે એમ કહ્યું છે કે દાંત આખી જાન લઈને આવ્યા. ચાલો નંબર 4, શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યા રાખતા હશે? તો તમે અક્ષયને ભૂખો મારતા હતા એમ કેમ કહ્યું હશે? જુઓ, હવે દાંત વગરના અક્ષયને એના મમ્મી પપ્પા ભૂખ્યો નહોતા રાખતા, એને દૂધ કે કંઈક પ્રવાહી પીવડાવતા હશે, પણ શું એનાથી આપણે જે રોટલી ને એવું જે ખાઈએ છીએ ને, આપણે જે ખોરાક, એનાથી જે શક્તિ મળે એટલી શક્તિ આપણને એમાંથી મળતી નથી, તાકાત મળતી નથી, પેટ ભરાતું નથી પ્રવાહીથી, બરાબર. જ્યારે આપણે ધાન્ય, કઠોળ ને એવું બધું ખાઈએ છીએ તો આપણું પેટ ભરાય છે, બરાબર. તો અહીંયા એટલા માટે એવું કહ્યું છે કે એ ફક્ત શું પીતો હતો? પ્રવાહી જ પીતો હતો, જેનાથી એનું પેટ ભરાતું ન હતું, એને ઘડીએ ઘડીએ ભૂખ લાગ્યા કરતી હતી, પણ હવે જ્યારે એ રોટલીને એવું ખાશે એટલે હવે એનું પેટ ભરાશે, એ ઘડીએ ઘડીએ ખાવાની જીદ કરશે નહીં. તો ભૂખ્યો રાખતા હતા તો આપણે કહીશું કે હા, એટલા માટે અહીંયા કહ્યું છે કે તમે એને ભૂખ્યો મારતા હતા, કેમ કે એ રોટલી કે એવું કંઈ ખાઈ નહોતો શકતો બિચારો એટલે. ચાલો 5 નંબર, અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે? હવે અક્ષય તો નાનો છોકરો છે પણ એને માનથી કેમ બોલાવે છે? તો ગીતની શોભા વધારવા માટે અક્ષયજીને માનથી બોલાવવામાં આવે છે, અને એમની સાથે એક સારું કાર્ય પણ થાય છે કે એમને દાંત આવવા લાગ્યા છે, એ સારો પ્રસંગ થવા લાગ્યો છે, એટલા માટે એમને માન આપે છે. દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ શું શું કહેતી હશે? જુઓ, દાંત આવ્યા પહેલાં જીભને શું લાગતું હતું? એકલું એકલું લાગતું હતું. તો એ હવે શું કહેતી હશે જીભ? તો જીભ દાંત આવ્યા પહેલાં એમ કહેતી હશે ને, જ્યારે એને એકલું લાગતું હશે તો એમ કહેતી હશે કે મારી સાથે તો કોઈ વાતો કરવાવાળું નથી, કે મારી સાથે કોઈ બેસવાવાળું એ નથી, મારી સાથે કોઈ રમવાવાળું એ નથી, એવું બધું કહેતી હશે ને. મને તો હવે અહીંયા, મને તો આ મોંમાં ગમતું નથી, હું તો અહીંયા એકલી પડું છું, મને કોઈ સાથી મિત્રની જરૂર છે, એવું બધું કહેતી હશે. ચાલો હવે આગળ 29 પ્રશ્ન નંબર, ઉદાહરણને આધારે શબ્દ બનાવો અને 3 જોડી ઉમેરો. જો તમને અહીંયા દાંત આપ્યું છે તો દાંતનું અહીંયા લખ્યું છે કે દંતોડિયું, તો વાતનું શું થશે? વાતોડિયું. 7નું સાતોડિયું, બચ્ચું તો બચોડિયું, લપ તો લપલપિયું, દોઢ તો દોઢિયું, તારો તો તારોડિયું, ધુમાડો તો ધુમાડિયું, એક તો એકડિયું. એવી રીતે તમારે 3 અહીંયા જાતે બનાવીને લખવાના છે. જેમ કે જો અહીંયા આપણે લખીએ કે સાપ, તો શું થાય? સાપોલિયું. પછી અહીંયા 2 નંબરમાં લખીએ કે રાતું, તો થાય ને રાતોડિયું, બરાબર. રાતોડિયું એટલે કે રાતા, એટલે કે લાલ રંગનું. ફટ, ફટ લખીએ તો સામે શું થશે? ફટફટિયું, બરાબર. તો આવી રીતે બીજા શબ્દ તમે લખી શકો છો ને પ્રશ્ન નંબર 28 પોતાની નોટબુકની અંદર લખજો. હવે આગળ જુઓ, નીચે આપેલા શબ્દોને ઝડપથી બોલો. કયા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે? કહો આવા બીજા શબ્દો શોધો અને બોલો. જુઓ, હવે નીચે તમને અહીંયા શબ્દો આપેલા છે, એ બાળકો તમારે ફટાફટ બોલવાના છે, અને તમારે ધ્યાનથી જોવાનું છે એ વખતે કે તમારી જીભ દાંતને અડે છે કે નહીં. જેમ કે ત બ ડ ક, તો ત બ ડ ક, ત ત બોલીએ છીએ તો આપણી જીભ ક્યાં અડે છે? દાંતને. એવી રીતે થપ થપ થપ, થપાટ થપ, તો થ થ પ થ બોલીએ છીએ તો આપણી જીભ દાંતને અડે છે ને. તો એવી રીતે તમારે ધ્યાનથી જોવાનું છે, ટન ન ન ન, ઢીસુમ ઢીસ ઢીસ ઢીસુમ, એવું ફટાફટ તમારે આ જે તમને આપેલા છે
શબ્દો એ ફટાફટ તમારે બોલવાના છે અને જોવાનું છે કે તમારી જીભ ક્યાં અડે છે, બરાબર. હવે નીચે જો 31 ધારો કે તમે સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે. હવે તમે શું શું કરી શકો, શું શું ન કરી શકો એની તમારે ચર્ચા કરવાની છે કે તમે ઉઠો અને તમારા મોંમાં બધા દાંત ગાયબ થઈ ગયા હોય, એક પણ દાંત ન રહ્યો હોય, તો તમે શું શું કરી શકો ને શું ન કરી શકો, બરાબર. એ તમારે ચર્ચા કરવાની છે, કહેવાની છે કે એક તો તમે શું શું કરી શકો, તો શું શું કરી શકો અને શું શું ન કરી શકો. તો આપણે એક તો ખાઈ ન શકીએ, બ્રશ ન કરી શકીએ, આપણે સારી રીતે બોલી ન શકીએ, બરાબર. કરી શકવા આપણે શું કરી શકીએ, તો આપણે મોંમાં હાથ નાખી શકીએ, મોઢું આપણું થોડું મોટું દેખાય, બરાબર. હવે 32 નંબર જુઓ, તમારે અહીંયા પત્ર લખવાનો છે. પહેલાં લોકો પત્ર લખતા હતા, એકબીજાને સંદેશો આપતા હતા પોતાના ખબર અંતર પૂછવા માટે, પણ હવે ફોન આવી ગયો છે એટલે આપણે ફોન દ્વારા માહિતી લઈ લઈએ છીએ. પણ બાળકો આપણે અહીંયા પત્ર લખતા તો શીખીશું. જો પત્ર લખતા અહીંયા તમને બે લીટી આપી છે, તો અહીંયા તમારે તમારું નામ લખવાનું થાય, નામ તમારું જે પણ હોય તે, અને અહીંયા તમારું ગામ કે ઠેકાણું જે પણ હોય એ તમે અહીંયા લખો. પછી અહીંયા લખવાની છે તારીખ, તારીખ જે પણ હોય, 17/8/2021 કે 17/7/2021 કે 23/7/2021 કે જે હોય તારીખ લખવાની છે. અહીંયા તમે જે પત્ર લખે છે એનું નામ તમારે લખવાનું છે. ધારો કે મારું નામ છે છાયા, તો હું અહીંયા છાયા પ્રજાપતિ લખું. મહેસાણા, બરાબર, જ્યાં તમે રહેતા હોય ત્યાં તમારું ઠેકાણું જે હોય, અને તારીખ. હવે જુઓ, પત્રની શરૂઆતમાં આપણે સંબોધન આપીએ છીએ કે મારા પ્રિય દાંત. હવે દાંત જતા રહ્યા છે તો દાંતને આપણે પાછા બોલાવતો પત્ર લખીએ છીએ. મારા પ્રિય દાંત, તમને કોગળા ભરીને યાદ, તમને હું કોગળા, જે આપણે કોગળા કરીએ છીએ ને એટલી ભરીને હું તમને યાદ આપું છું. તમારી મને બહુ યાદ આવે છે એમ. આજે સવારે હું, જો આજે સવારે હું ઉઠ્યો, છોકરો હોય તો ઉઠ્યો અને છોકરી હોય તો ઉઠી. આજે સવારે હું, છોકરી હોય તો ઉઠી અને છોકરો હોય તો ઉઠ્યો, બરાબર. ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો. અહીંયા શું થશે, ગયા છો તમારા વિના. કોના વિના? તમારા, તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહું. હું રોટલી, સમોસા કે ચોકલેટ, કચોરી જેવી વસ્તુઓ ખાઈ શકતો, અહીંયા આવશે શકતો નથી. તમે હતા ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી, અહીંયા આવશે મજા પડતી, કેવી મજા પડતી. તમને ખબર છે આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડ્યું, અહીંયા આવશે પડ્યું, કેમ કે હું કશું ચાવી શકતો નથી એટલે કાંઈ ખાઈ શકતો નથી. આમ તો શીરો મને ભાવે, અહીંયા શું આવશે, શીરો મને ભાવે, શીરો મને ભાવે છે, પણ તમે મોંમાં નથી ત્યારે મને એનોય સ્વાદ બદલાયેલો લાગે છે. હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુ ખાઈશું, અહીંયા શું આવશે, વસ્તુ ખાઈશું. તમારી આજુબાજુ જીભ બહેન ડાન્સ કરશે, તમારી આજુબાજુ હવે આ જીભ બહેન જે એકલા પડી ગયા છે એ ડાન્સ કરશે. હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ, સવાર સાંજ રાત તમારી સફાઈનું કાળજી રાખીશ, તમારી સફાઈની કાળજી રાખીશ, બ્રશ કરીશ, કોગળા કરીશ, બરાબર, અને વધુ પડતી ચોકલેટો કે ગળ્યું નહીં ખાવું. મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ, તમારા વગર મારાથી ઘણું ઘણું કહેવા જેવું બોલાતું નથી,
કે તમારા વગર હું સરખું બોલી પણ નથી શકતો. હે મારા વહાલા ધોળા રૂપાળા દાંત, હું તમને વિનંતી કરું છું. અહીંયા આવશે કરું અને અહીંયા છું. અને હા, સાથે દાડ બહેનને પણ લેતા આવજો. અત્યાર સુધી મારી જે ભૂલ હોય એની માફી માગું છું. તમારા આવવાની રાહ જોઉં છું. તમે આવશો તો મને રાહત થશે. તમને હું સારું સારું ખવડાવીશ. આવશો ને? હવે તમારે છેલ્લે લી એટલે તમે લખનાર, તો અહીંયા તમારે તમારું નામ લખવાનું થશે કે તમારો પ્રિય, પછી તમારું નામ લખો અહીંયા જે પણ હોય, બરાબર? તો આ રીતે તમારે પત્ર લખવાનો થાય. બાળક ચાલતું થાય તો તેને પગ આવ્યા એમ કહીએ. બાળકને પગ આવતા પહેલાં અને પછી શું થાય તે માટેના વાક્ય બનાવો. હવે તમારે વાક્ય બનાવવાના છે. કેવા શબ્દો ઉપયોગ કરવાના છે કે કહ્યા કરું, એટલે કે આપણે જેવું કહીએ એવું બધું માને અને કહ્યા કરું. પછી ગોળિયું, તો બાળક જેવા સૂવે છે એ ખીલે બાંધી રાખવું, એટલે કે એક જગ્યાએ એને બાંધી રાખવું. જાત્રા અથવા યાત્રા એટલે કે ફરવું. ભાંખોડિયા એટલે બાળક આમ ચાર પગે ચાલે છે ને એવી રીતે. ધમાલ તો મસ્તી, દોડાદોડ, તોડફોડ એટલે બધું તોડી નાખવું. તો હવે તમારે જુઓ, તમારા ભાઈ કે બહેનનું નામ લખી અને તમારે ચાર પાંચ વાક્ય લખવાના છે. અહીંયા ભાઈ બહેનને પગ આવે, તો તમારો ભાઈ હોય તો તમે બહેન આમ મૂકી દો અને ભાઈનું નામ લખો. રોહિત હોય તો રોહિતભાઈને, બરાબર? અને જો બેન હોય તો આમ ભાઈને આમ કરી દો અને અહીંયા બેનનું નામ લખો કે રૂચાબેનને. પછી હવે નીચે તમારે અહીંયા ઉપરના જે તમને શબ્દો આપ્યા છે એ પ્રમાણે તમારે વાક્ય બનાવવાના છે. ધારો કે જુઓ, તમારા ભાઈ કે બેન જે પણ હોય તો તમે નીચે લખી શકો છો કે તેના પગ આવ્યા તેના પહેલાં તો એ બેસી રહેતો, જાણે કે કયા ઘરો હોય એમ. એના પગ આવ્યા એના પહેલાં તો એ બેસી રહેતો એક જગ્યા ઉપર. આપણને એવું લાગે કે કેવો કયા ઘરો, કેવો ડાયો છે, પણ જ્યારથી એને પગ આવ્યા છે ત્યારથી તો એ ઘોડિયામાંથી પણ જાતે નીકળી જાય છે. દોડાદોડીને ધમાલ કરે છે, તોડફોડ કરે છે, જાણે કે જાત્રા કરવા નીકળી ગયા હોય એમ આખા ઘરમાં ફર્યા કરે છે. પહેલાં તો એ ભાંખોડિયા ભરતા હતા અને હવે પગ આવ્યા એટલે તો જાણે એમ થાય છે કે એને ખીલે બાંધી રાખીએ. તો આ રીતે તમે અહીં વાક્ય તમારી રીતે બનાવી શકો છો. ચાલો હવે આગળ વાંચો, મજા કરો, સમજો અને સમજાવો. જો બાળકો, તમને અહીંયા ચિત્ર આપેલા છે. જુઓ, પહેલું ચિત્ર છે જ્યાં તમને પ્રશ્ન ચિહ્ન બધા આપેલા છે. જુઓ કે આ છે એ વિચારો, અથવા તો આપણે એમ કહીએ મગજે, મગજ કશો, શું થયું બોલો, અથવા તો શું વિચાર કરો છો. તો આ બધા શું શું એવું આપણે પ્રશ્ન કરીએ છીએ તે, એટલે આ પ્રશ્ન ચિહ્ન છે. જ્યારે આ ઉદ્ગાર છે કે હા મને આવડી ગયું, મને ખબર છે, જો એ હાથ ઊંચો કરે છે, આ બધા વિચાર કરે છે હજુ તો, અને આને આવડી ગયું છે એટલે મને આવડી ગયું એમ, તો આ ઉદ્ગાર ચિહ્ન છે. જુઓ અહીંયા વાહ એવું લખ્યું છે, પછી અરે રે, ના, ઓ નો, આવું બધું આ બધા બાળકો બોલે છે. તો આ બધા શું છે? ઉદ્ગાર છે, જે આપણને આશ્ચર્ય કે નવાઈ લગાડે છે. આમ ઉદ્ગાર વાક્ય છે આ. જુઓ બધાની પાછળ આપેલા છે, તો ઉદ્ગાર ચિહ્ન છે એની પાછળ, એટલે આ ઉદ્ગાર બોલે છે, બરાબર? એવી જ રીતે જો અહીંયા આ શાનું ચિહ્ન છે, તો આ પ્રશ્ન ચિહ્ન છે, બરાબર? અને એ શું કહે છે? અને આ છે ઉદ્ગાર ચિહ્ન છે, એ શું કહે છે? તો જુઓ, તારે બધે પૂછપૂછ કરવી પડે છે, એવું આ ઉદ્ગાર ચિહ્ન આને કહે છે, પ્રશ્ન ચિહ્નને. જ્યારે પ્રશ્ન ચિહ્ન એને શું કહે છે? અને તું હંમેશા
चढ़े घोड़े केम होय छे? એટલે કે તું હંમેશા ચડે ઘોડે કેમ હોય છે? હવે જુઓ, આ જે આમ કરીને તમને આમ આપ્યું છે એ શું છે? અલ્પવિરામ છે. એટલે કોઈ જગ્યાએ આપણે ઊભા રહેવાનું હોય તો આપણે શું વાક્યની અંદર આમ અલ્પવિરામ કરીએ છીએ. તો એ શું કહે છે કે જરા ઊભા રહેજો, જરા ઊભો રહે, એમ જ્યારે ઊભું રહેવાનું હોય ત્યારે આપણે આમ અલ્પવિરામ કરીએ છીએ. અને આ પ્રશ્ન ચિહ્ન છે એ શું કહ્યું એમ કહે છે. શું કહ્યું એટલે આ કહે છે કે જરા ઊભા રહે એમ, બરાબર. તો ઊભું રહેવાનું હોય ત્યારે આપણે આમ અલ્પવિરામ કરીએ છીએ, અને જ્યારે પ્રશ્ન થાય છે આપણને શું કેમ ક્યાં એટલે આપણે આવે આવું ચિહ્ન મૂકીએ છીએ. જુઓ અહીંયા ફરીથી આ શું છે? પ્રશ્નચિહ્ન. એટલે જો પ્રશ્ન શું થયું, પ્રશ્નચિહ્ન છે. અને આ ઉદ્ગાર ચિહ્ન છે એટલે કે જાદુ, જાદુ થાય, આશ્ચર્ય થાય, નવાઈ થાય, તો એવા શબ્દની પાછળ આપણે આ ઉદ્ગાર ચિહ્ન મૂકીએ છીએ. જુઓ આ ઉદ્ગાર ચિહ્ન છે, આમ લાંબુ લીટું અને આ ટપકું. હવે જુઓ કયા કયા આપણને ઉદ્ગાર ચિહ્ન મૂકી શકીએ એવા શબ્દો કયા કયા છે? તો આપણે કહીએ વાહ કેવું સરસ ફૂલ છે, જોરદાર, અરે વાહ કેવું જોરદાર ફ્રોક છે, બસ બસ આટલું જ, ઓહો, અથવા તો ઓહ, કંઈક તમને વાગી જાય અથવા તો ઓહ ઓહ શબ્દ આપણે બોલી જઈએ છીએ. મસ્ત, કેવું મસ્ત, અરે રે, બાપરે, ત્યારે આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકીએ છીએ. હવે આગળ જુઓ બાળકો, તમને એક જોક્સ આપેલો છે તો હસીએ. જુઓ ચિંટુ ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટરને કહે છે, શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો? પ્રશ્ન કરે છે, જુઓ કે શું તમે દુખાવ્યા વગર દાંત કાઢી શકો છો? તો જુઓ પાછળ પ્રશ્ન છે, તો ડૉક્ટર કહે છે, ના ચિંટુ હું કાઢી શકું છું. જુઓ એ કહે છે કે હું તો કાઢી શકું છું, તો ડૉક્ટર કહે કેવી રીતે? જો ડૉક્ટર પ્રશ્ન કરે છે કે કેવી રીતે, તો જુઓ પ્રશ્ન ચિહ્ન છે, તો ચિંટુ કહે છે હિ 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 હિ. જ્યારે આપણે હસીએ ત્યારે આપણા દાંત બહાર દેખાય છે ને, તો એને દાંત કાઢવા કહેવાય. બાળકો મજા આવી ને હસવાની? ચાલો હવે આગળ જુઓ, અહીંયા તમને કેટલાક શબ્દો આપ્યા છે અને લખ્યું છે કે લગભગ સરખા, એટલે કે આ સમાનાર્થી શબ્દો છે, સરખા શબ્દો છે, બરાબર. જુઓ આઘું એટલે કે દૂર અથવા તો છેટું, એને આપણે આઘું કહીએ, કહે છે કે આગો ખસ, તો એ દૂર જાય અથવા તો છેટો જાય એમ. સૂગ ચડવી એટલે અતિશય અણગમો થવો, ના ગમતું હોય એને આપણે શું કહીએ? સૂગ ચડવી. ખાબોચિયું એટલે પાણીથી ભરેલો નાનો ખાડો. ભીંજાવું એટલે પલળવું. નિરાંત એટલે ફુરસદ. કરચલી એટલે કોઈ સુવાળી સાફ વસ્તુ પર સંકોચવાથી એમાં શું થાય? પડતો સળ. કમાલ એટલે કે નવાઈ ઉપજાવે એવું, ઘણું સારું. કમાલ એટલે ઘણું સારું, નવાઈ ઉપજાવે એવું, કંઈક નવું. ફાંકડું એટલે કે રસિક અથવા તો ફક્કડ. કડક તો કઠણ અથવા આકરું, બે થઈ શકે ને, એકદમ કડક અથવા તો કાઠું છે અથવા તો કઠણ છે, આકરું છે. સંચો તો કપડાં સીવવાનું મશીન. અતિશય એટલે કે ઘણું, પુષ્કળ, વધારે. અતિશય એટલે વધારે. હરખ તો આનંદ. ધાબું તો ડાઘો. છાપરાને ઠેકાણે કરેલી અગાસી. જુઓ ધાબું એટલે આપણી અગાસી પણ હોય ને, એને પણ આપણે ધાબું કહીએ છીએ. અને ધાબું એટલે બીજું શું થાય? તો ડાઘો પડી જાય એને આપણે શું કહીએ? ધબ્બા અથવા તો ધાબું પડી ગયું એમ. છાકો પડવું એટલે ગર્વ થવો, રોફ થવો, આમ આપણો મિજાજ બદલાઈ જાય છે ને, ગર્વ આપણને થાય, આપણે ફૂલાઈ જઈએ છીએ ને એવું. તમને કોઈ કહે કે ઓહો હો તમને તો કેટલું બધું આવડે છે, તો તમે કેવા આમ ગદગદ થઈ જાઓ છો. જે તમને એ વખતે અનુભવ થાય છે ને, એને ગર્વ કરવો અથવા તો રોફ કરવો થાય. અવનવું તો નવી નવી જાતનું, નવતર. જાણકાર તો જાણનાર, જે જાણે છે એ.
ચોખ્ઠું એટલે કે દાંતનું ચોખ્ઠું બારીક કે બારણા બેસાડવા ચાર લાકડા સાલવીને કરેલો ચોખંડો ઘાટ. આપણે કોઈ ઘાટ હોય એને ચોખ્ઠું કહેવાય, બરાબર. બચકું એટલે કરડવું, ઘણા એને ડૂચા ભરવા એવું પણ કહેતા હોય છે ને, દાંત વડે આપણે જેને આમ બચકું ભરવું. ગાયબ તો અલોપ થઈ જવું, ગુમ થઈ જવું, દેખાવું નહીં, અદૃશ્ય થઈ જવું. કહ્યા ગરુ એટલે કે કહ્યું કરે એવું, આજ્ઞાંકિત આજ્ઞા, અને કિત એટલે કે આજ્ઞા કરીએ એવું કરે, આપણે જેવું કહીએ એવું કરે એને કહ્યા ગરુ કહેવાય. ધમાલ એટલે ધમાચકડી એટલે કે મસ્તી કરવી. ભાંખોડિયું એટલે કે ગૂંટણિયું, ગોઠણ એટલે કે આમ ગૂંટણથી બે પગ વાળી અને હાથ આમ આગળ કરીને નાનું છોકરું આમ ચાલે છે ને કૂતરા કે બિલાડાના જેમ, એવી રીતે. બાળકો નીચે લખ્યું છે કે શબ્દ પોટલી, તો તમને વધારાના જે પણ શબ્દો આવડતા હોય તે તમારે અહીંયા લખવાના છે, પણ આપણી પાસે પાઠ્યપુસ્તક ન હોવાના કારણે તમે નોટબુકની અંદર પણ આવા નવા શબ્દો અહીંયા લખી શકો છો. તો આવી રીતે તમે આ 28 અને 33 નંબરના પ્રશ્નો તમારી નોટબુકની અંદર લખજો.